भावनगर में लांबा अंतर की ट्रेन ने लई वर्षो की मांगणी थई रही है, जेमा भावनगर हरिद्वार की ट्रेन की मांगणी घणा वर्षो थी कराई है, जे मांग हवे पूरी थई छे। भावनगर टर्मिनस रेलवे स्टेशन खाते थी भावनगर ना सांसद भारतीबेन शियाणी उपस्थिति में साधु संतो महंतो ने हस्ते लीली झंडी आपी ट्रेन ने प्रस्थान करावायु। आ कार्यक्रम में भावनगर ना मेयर, स्टेडिंग कमिटी ना चेरमेन, अधिकारी, कमिश्नर, डीआरएम सहित अधिकारी उपस्थित रहा। અત્યાર સુધી એવું હતું કે દરેક યાત્રાળુઓને, શ્રદ્ધાળુઓને અમદાવાદ અથવા વડોદરા અથવા તો બીજા કોઈ શહેરમાં હરિદ્વાર માટે થઈને જવું પડતું હતું અને ધક્કા થતા હતા. આપણી માગણી હતી, હું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા રેલવે મંત્રીશ્રીઓ માનનીય અશ્વિનીજી વૈષ્ણવ અને માનનીય દર્શનાબેન જરદોશજીનો પણ આ તકે આભાર માનું છું કે વર્ષોની અમારી જે લાગણી હતી એને પૂર્ણ કરી છે. સમાજનું ઘડતર કરવામાં મહત્વનું યોગદાન આપવામાં શિક્ષક અગત્યનું સ્થાન ધરાવે છે. નવસારી જિલ્લાના આશરે 10,000ની વસ્તી ધરાવતા ચાપલધરા ગામમાં 90% રહેતા લોકોએ શિક્ષકનો વ્યવસાય અપનાવ્યો છે. છેલ્લા 3-4 પેઢીની ચાલી આવતી પરંપરા હજી અકબંધ છે. વર્ષો અગાઉ ધોરણ 10 પાસ કરી સીધી શિક્ષક તરીકેની નોકરી મળતી, શિક્ષણનું સ્તર વધતા યુવાનો ધોરણ 12 અને પીટીસી, બીએડ, એમએડ સુધી ભણ્યા બાદ સીધા જ શિક્ષકની નોકરીમાં જોડાયા હતા. શિક્ષકની નોકરી મેળવવા માટે ટેટ અને ટેટની એન્ટ્રન્સ એક્ઝામની નીતિ રાજ્ય સરકારે લાગુ કરતા તેનો સીધો જ ફાયદો આ ગામના શિક્ષિત યુવાનોને થયો. કૌશલ્ય અને પ્રતિભા ધરાવતા શિક્ષકોને નોકરી મળવાની શરૂઆત થઈ. નોકરી મેળવ્યા બાદ ગામમાં જ શિક્ષક યુવાન સાથે લગ્ન ગોઠવાય છે, જેના કારણે ગામમાં જ પિયર અને ગામમાં જ સાસરિયું હોય છે. મારી શરૂઆતની નોકરી તાપી જિલ્લામાં હતી, ઉચ્છલ તાલુકામાં હતી. ત્યાં મેં 10 વર્ષ જેટલી નોકરી કરી છે અને હું એક ગર્વની લાગણી અનુભવું કે મને એકદમ અંતરિયાળ વિસ્તારમાં ગરીબ બાળકોને ભણાવવાનો મને મોકો મળ્યો. હાલ પણ હું જે જગ્યાએ સર્વિસ કરું છું ત્યાં પણ ગરીબ ઘરના બાળકો આવે છે અને મને એમની સાથે ખૂબ જ મજા આવે છે. હું એવા ગામમાંથી હું એવા ગામનો વતની છું કે જેમાં મોસ્ટ ઓફ લોકોનો વ્યવસાય શિક્ષક તરીકેનો છે અને આ શિક્ષક તરીકેનો વ્યવસાય એ કોઈ બાય ચાન્સ નથી પણ બાય ચોઈસ સ્વીકાર્યો છે કે અમારી 3 પેઢીથી લગભગ શિક્ષક તરીકેની ભૂમિકા ભજવીને દેશની સેવા કરી રહ્યા છે. મારા પરિવારમાંથી પણ 8 જેટલા સભ્યો આજે શિક્ષક તરીકેની વ્યવસાય સ્વીકારી અને બાળકોને સુંદર રીતે ભવિષ્ય નિર્માણ કરી રહ્યા છે.